मॉर्निंग बाळको, तो हवे आपणे प्रकरण नंबर 6 शुरू करीए छीए। अने हवे आ प्रकरण नंबर 6 थी तमारे एकदम प्रॉपरली ध्यान आपवानुं छे। तो तमारी पासे चोपड़ी छे, छे ने? तो प्रकरण नंबर 6 विद्युत चुंबकीय प्रेरण आम नाम छे नु। अने आ नाम ऊपर थी आपणे विविध घटनाओ जोशुं। एटले तमे जोशो तो पहेलुं प्रस्तावना हशे, एना पछी फेरेडे, माइकल फेरेडे अने जोसेफ हेनरी एम बे साइंटिस्ट छे, एमना प्रयोगो उपर थी जे तारण निकळेलुं छे ते छे आपणुं चेप्टरनुं नाम विद्युत चुंबकीय प्रेरण। पण आ वर्षना आ सिलेबसमां आ प्रकरण नंबर 6 नथी। आ प्रकरण नंबर 6 मां फेरेडे अने हेनरीना प्रयोगो सिलेबसमां नथी, पण तेम छतां आपणे समजवा तो पड़शे ज, ને સમજશું તો જ પછી આપણું કામ આપણું આગળ વધશે, બરાબર છે? ઓકે, તો આપણે જ્યારે વાત કરીશું વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં, તો કોઈ વાહક સાથે સંકળાયેલા અહીંયા જોજો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એમ આવું છે, દેખાય છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર દેખાય છે તમને? તો પહેલા તો તમને ચુંબકીય ફ્લક્સ એ શબ્દ સમજ પડવી જોઈએ, બરાબર છે ને? હા, તો પહેલા તો આપણે ચુંબકીય ફ્લક્સ સમજવા પડશે। તો જો તમારે ચોપડીમાં જોશો તો ચુંબક ફેરેડે અને હેનરીના પ્રયોગો પછી તમને આઈ થિંક 6.3 ચુંબકીય ફ્લક્સ હશે, છે છે ને? હા, તો જો એટલે એ પહેલા વસ્તુ આપણે ચુંબકીય ફ્લક્સ સમજીશું। આ ચુંબકીય ફ્લક્સ સમજાશે તો આ ચેપ્ટરનું નામ આપણે સમજીશું। ઓકે, તો ચુંબકીય ફ્લક્સ આ વસ્તુ આજે આપણે પહેલા સમજવાના છે। ફ્લક્સ માટે આપણે સિમ્બોલ આપતા છે ફાય જ, ફાય ફાય। અને આ ફ્લક્સ આપણે આગળ ભણી ગયેલા ને, આગળ આપણે ભણી ગયેલા ને, હા, પ્રકરણ 1 માં વિદ્યુત ફ્લક્સ ભણેલા ફાય, વિદ્યુત ફ્લક્સ ભણેલા ને ફાય, ને એ ફાય જે હતું વિદ્યુત ફ્લક્સ હતું, અને જે વસ્તુ તેમાં સમજેલા હતા તે જ વસ્તુ પાછી અહીંયા રિપીટેશનમાં આવવાની છે। તો તે ટાઈમે આપણે વિદ્યુત ફ્લક્સ એટલે શું સમજેલા હતા, તો એક પ્રકરણ 1 માં વિદ્યુત ફ્લક્સ એમ તમારા નોટમાં હશે જ, અને ત્યારે જે આપણે મસ્ત લખેલું હતું ને તેનું પાછું રિપીટેશન એને થવાનું છે, પણ વિદ્યુત ક્ષેત્ર માટે નહીં, ચુંબકીય ક્ષેત્ર માટે આ કરવાનું છે, બરાબર છે ને? ઓકે, તો આપણે વિદ્યુત ફ્લક્સમાં શું સમજેલા હતા? તો ભાઈ વિદ્યુત ફ્લક્સ આપણે કેવી રીતે સમજેલા હતા કે આપણે કોઈ બંધ પૃષ્ઠ લઈ લઈએ, બરાબર? ઓકે, હવે આ બંધ પૃષ્ઠમાં બંધ પૃષ્ઠને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ, એટલે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થશે, થોડી ઘણી બહારથી પસાર થશે, થોડી એડી એ પૃષ્ઠમાંથી પસાર થશે, બરાબર? તો આ જે બંધ પૃષ્ઠ હતું તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા,
એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેને આપણે કીધેલું વિદ્યુત ફ્લક્સ, બરાબર. તો અહીંયા આપણે ભણવાના છે ચુંબકીય ફ્લક્સ, બરાબર. તો ચુંબકીય ફ્લક્સ ની પણ વ્યાખ્યા એવી જ રીતે આપવામાં આવશે કે ધારો કે એક બંધ પૃષ્ઠ લઈએ અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં મૂકીએ, તો ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બંધ પૃષ્ઠમાંથી પસાર થશે અને થોડી ઘણી ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બંધ પૃષ્ઠની બહારથી પણ પસાર થશે, બરાબર. તો આ બંધ પૃષ્ઠનું ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે વિદ્યુત ફ્લક્સ કીધેલું. તો અહીંયા ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે આપણે તેને શું કહેશું? ચુંબકીય ફ્લક્સ કહેશું. બોલો, સમજ પડી કે નહીં? પ્રકરણ એકમાં આ વસ્તુ ભણેલા છે, પણ એ વિદ્યુત માટે. તો અહીંયા આપણે એને રિપીટ કરવાના છે ચુંબકીય ક્ષેત્ર માટે. તો અહીંયા કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે આપણે એને કહેશું ચુંબકીય ફ્લક્સ થાય. અને સફિક્સમાં ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સિમ્બોલ આપેલો છે ચોથા ચેપ્ટર થી. ચુંબકીય ક્ષેત્ર માટે કેપિટલ બી આપેલું છે આપણે, બરાબર ને? તો ફાઈવ અને સફિક્સ માં બી કહેવાય ચુંબકીય ફ્લક્સ, પણ આપણે જે સિમ્બોલ આપીએ તે પ્રમાણે ચાલીએ તો ફ્લક્સ માટે ફાઈ જ આપતા છે. ઓકે, ચાલો હવે આપણે ત્યાં ફ્લક્સ નું સૂત્ર શું આપેલું હતું? તો ત્યાં આપણે ફ્લક્સ નું સૂત્ર શું આપેલું હતું યાદ કરો, થોડું ગૂંથણમાં દુખશે ચાલશે. ત્યાં આપણે વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર શું આપેલું હતું? ફાઈ બરાબર. ત્યાં સૂત્ર શું આપેલું હતું? વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એ બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ નો ગુણાકાર. તો E ડોટ ડેલ્ટા A આપેલું હતું, બરાબર. તો અહીંયા E ડોટ ડેલ્ટા A હતું, તો અહીંયા E એટલે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવશે અને ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ તે આપણો લાગશે B ડોટ ડેલ્ટા A સદિશ, આવું થશે. અને આ ક્ષેત્રફળ નો સદિશ છે એટલે તમે ડેલ્ટા એસ સરફેસ એરિયા એ પણ લગાવી શકો, પણ સિમ્બોલ તમે ગમે તે મૂકો તેનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. ઓકે, આ પણ સદિશ રાશિ, આ પણ સદિશ રાશિ અને બેનો છે અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર, એટલે આને આ આપણું સૂત્ર થયું. હવે આને આપણે પ્લસ ફાઈ બરાબર B ડોટ ડેલ્ટા A, તો આપણે આવી રીતે પણ આપી શકીએ B ડેલ્ટા A cos થીટા, આવી રીતે પણ આ સૂત્ર વ્યાખ્યાય થઈ કે ડોટ અદિશ ગુણાકાર છે તો cos થીટા થી કહેવાય, જ્યાં B એટલે ચુંબકીય ક્ષેત્ર, ડેલ્ટા A એટલે એ પૃષ્ઠ જેટલામાંથી આ ક્ષેત્ર રેખાઓ પસાર થતી છે એનું ક્ષેત્રફળનો સદિશ, અને થીટા એટલે બે વચ્ચેનો ખૂણો, તો એ કોઈ બે ભૌતિક રાશિઓ વચ્ચેનો ખૂણો બી અને ડેલ્ટા એ વચ્ચેનો ખૂણો. તો આપણે અહીંયા એમ લખી શકીએ જ્યાં થીટા એ ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા એ વચ્ચેનો કોણ એટલે કે ખૂણો આપી શકીએ આપણે. બોલો, સમજ પડી? આ પ્રકરણ એકમાં આવું જ હતું ને, પણ અહીંયા ઈ હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બી છે
विद्युत क्षेत्र ई ની જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર લગાવેલું છે. કેટલું સિમ્પલ છે, સિમ્પલ છે ને? ઓકે, ચાલો હવે આના માટે આપણે થોડુંક રાશિનું સમજી લઈએ. બરાબર, ચાલો તો રાશિ, આ કઈ રાશિ? ઓકે, તો રાશિ આપણે ભૌતિક વિજ્ઞાનમાં બે પ્રકારની આવે, એક અદિશ રાશિ અને બીજું સદિશ રાશિ. બોલો, આ ચુંબકીય ફ્લક્સ એ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે કે? બરાબર, એટલે આ અદિશ રાશિ કહેવાય. બરાબર, કે જેને કોઈ દિશા હોતી નથી, એટલે એના પર આપણે ફ્લક્સ ઉપર કોઈ તીર કે એરોની નિશાની બતાવતા નથી. બરાબર, ચાલો પછી રાશિ, પછી આપણે એકમ બનાવીશું. એકમ, ચાલો તો એકમ બનાવીએ. હો કે જોજો, મહેનત કરો તો બધું આવડે. ચાલો એકમ, એકમ તો અહીંયા આ બે ભૌતિક રાશિઓનો ગુણાકાર છે મારા ચુંબકીય ફ્લક્સનો એકમ બનાવવાનો છે. બરાબર, તો આ ચુંબકીય ફ્લક્સનો એકમ બનાવવાનો છે, તો આ આ બેના એકમનો ગુણાકાર તે ચુંબકીય ફ્લક્સનો એકમ. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર છે, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ભણેલા છે ચોથા ચેપ્ટર થી, ચોથું ભણ્યા, પાંચમું ભણ્યા, ચુંબકીય ક્ષેત્રનું જ ભણ્યા ને? ઓકે, અને આ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. સમજ પડી? બરાબર ને? અને આનો એકમ આ ચેપ્ટરમાં છઠ્ઠામાં સાતમામાં બી ચુંબકીય ફ્લક્સ આવશે, તો આ બંનેનું એક બીજો એકમ પણ લેવાય, તો આ ચુંબકીય ફ્લક્સની વિસ્તૃત સમજૂતી, આ જે ચુંબકીય ફ્લક્સની જે માહિતી છે તે એક સાયન્ટિસ્ટ એ હતો વેબર, વેબર એને આપેલી હતી. બરાબર, તો એ સાયન્ટિસ્ટની યાદમાં આ ચુંબકીય ફ્લક્સનો એકમ એક બીજો પણ લેવામાં આવેલો હતો વેબર, વેબર. બરાબર, હને? તો એટલે આપણે એને વેબરને લખવાનું હોય તો કેપિટલ ડબલ્યુ અને સ્મોલ બી, વેબર. આવી રીતે આપણે આપીશું, એટલે જ્યારે આપણે દાખલા ગણશું ને ત્યારે તમને ચુંબકીય ફ્લક્સ આપેલું હશે ને તો એનો એકમ વેબર આપેલો હશે. તો એ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર ના સમરૂપ છે. ઓકે, ચાલો હવે બનાવીશું આપણે પારિમાણિક સૂત્ર. હવે આપણે બનાવીશું પારિમાણિક સૂત્ર. બરાબર, ચાલો પારિમાણિક સૂત્ર, આ બધું એમસીક્યુ માં પૂછાય. જો તમને ચુંબકીય ફ્લક્સ ખબર પડી ગયેલી હોય તો એના અનુરૂપ એકમ થઈ ગયો પારિમાણિક સૂત્ર બનાવવાનું. તો પારિમાણિક સૂત્ર એ આપણે વેબર એટલે કે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર ઉપરથી બનાવીશું, એકમ પરથી પારિમાણિક સૂત્ર. ઓકે, તો ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે બી, ને આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર આપણે પ્રકરણ નંબર 4 ના પહેલા જ પીરિયડમાં મેળવેલું હતું. તો એ કેવી રીતે મેળવેલું? તો એ પહેલા જ પીરિયડમાં તમને આપેલું હતું કે ભાઈ પ્રવાહધારિત વાહક તત્વ લાગતું પર એફ બરાબર બિલ હતું, બિલ. બરાબર, ચાલો, એટલે એના ઉપરથી બી બરાબર ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર એટલે એફ બાય આઈ એલ. ઓકે, એટલે એનેથી એકમ બનેલો હતો બળનો એકમ ન્યૂટન, ના છેદમાં પ્રવાહ એમ્પિયર, અને છેદમાં લંબાઈ એટલે મીટર. આ એકમ બનાવેલો હતો. જો એ ડાયરેક્ટ નહીં આવે, પ્રકરણ 4 માં પહેલામાં આ બધું કરેલું છે, તે પાછું સમજાવું છું તમને. ઓકે, તો અહીંયા આ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર વાળું જે છે, તો અહીંયાથી ટેસ્લાનું પારિમાણિક સૂત્ર પહેલા તમને બનાવી આપ્યું. બરાબર, તો ટેસ્લાનું ન્યૂટન, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર, ન્યૂટન કેટલા વર્ષ જીવેલો? 112, એટલે
એટલે એવું ખાલી કહેવા માટે છે. એટલે આ જે ન્યૂટન છે એનું પારિમાણિક સૂત્ર MNT 112 1 1 2 છેલ્લું બે માઇનસ બરાબર. તેવી જ રીતે એમ્પિયર એ પોતે મૂળભૂત ભૌતિક રાશિ એટલે A1 અને મીટર એટલે લંબાઈ માટે એટલે L1. ઓકે, તો આના ઉપરથી આપણું ટેસ્લા એટલે કે ચુંબકીય ક્ષેત્રનું અહીંયા પારિમાણિક સૂત્ર બનશે ચુંબકીય ક્ષેત્રનું. તો ટેસ્લાનું શું બન્યું? M1 બરાબર. પછી L1 અને L1 તો કેન્સલ થશે એટલે L0. પછી T ની -2 બરાબર. અને A1 ઉપર આવશે તો A-1 થશે. તો આ તો હજુ ટેસ્લા નું બન્યું. હવે મીટર સ્ક્વેર એટલે મીટર એટલે લંબાઈ નો વર્ગ એટલે અહીંયા L2 થશે. ઓકે ચાલો, તો હવે મિક્સ કરો તો હવે ચુંબકીય ફ્લક્સ નું બન્યું પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L0 છે ને અહીંયા L2 છે એટલે L2 T-2 અને A-1. બોલો સમજ પડી કે આ વસ્તુ બરાબર ને? તો જો અહીંયાથી આપણું બની ગયું ચુંબકીય ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર. ક્લિયર બનાવી આપ્યું તમને મેં. તો આ જ્યારે વસ્તુ કરો તો થોડું જાતે કરો તો વધારે આવશે. ઓકે, તો હવે આપણે આપણા ચેપ્ટરના નામ ને સમજવાનું છે. આપણે આપણા ચેપ્ટરના નામ ને હવે આપણે સમજવાનું છે. ચુંબકીય ફ્લક્સ તમને સમજ પડી ગઈ ને? 6.3 તમને સમજ પડી ગઈ ને? ઓકે, તો હવે 6.1 અને 6.2 જે છે તે ઇન્ટ્રોડક્શન અને ફેરેડે અને હેનરીના પ્રયોગો જે હતા એને આ વિદ્યુત ચુંબકીય પ્રેરણને સમજૂતીમાં મૂકેલી. ઓકે, તો બે સાયન્ટિસ્ટ હતા જોસેફ હેનરી એન્ડ માઇકલ ફેરેડે. ઓકે, તો એ લોકોએ જે પ્રયોગ કરેલા ને, તો એ લોકોએ પ્રયોગમાં એવું જોયેલું, એવું નોંધેલું કે જ્યારે કોઈ વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એટલે શું? એટલે ફ્લક્સમાં ફેરફાર. ચુંબકીય ફ્લક્સ એટલે શું? વાહક સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એટલે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એ પૃષ્ઠ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કાં તો વધતી હોય કાં તો ઘટતી હોય બરાબર. વાહક સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કાં તો વધે કાં તો ઘટે એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ફેરફાર થાય ને ત્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. શું થાય વાહકમાં? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. શું થાય વાહકમાં? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. પ્રેરિત થવું એટલે ઉત્પન્ન થવું બરાબર. તો આ ચેપ્ટરનું નામ પ્રમાણે જો આપણે પેલું કરીએ તો પહેલા વચ્ચેથી સ્ટાર્ટ કરાય. જ્યારે વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કાં તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તો એને કહેવાય, આ ઘટનાને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે એ કેવી રીતે સમજી શકો? તો એ છે ફેરેડે અને હેનરીના પ્રયોગો. સિલેબસમાં નથી
પણ આપણે ત્રણ પ્રયોગો છે આપણા ચોપડીમાં 6.2 તો આકૃતિ છે ને તો આકૃતિ ઉપરથી હું તમને સમજાવું બરાબર તો જેટલું તમે સમજો ભલે ને સિલેબસમાં ના હોય પણ તમે જેટલું સમજશો એટલું તમને વધારે આવડશે આ વધારે પાકું થશે સમજણ છે સમજણ બરાબર તો જો ફેરેડે અને હેનરીએ જે પ્રયોગો કરેલા તે ત્રણ પ્રયોગ હતા પ્રયોગ એક પ્રયોગ બે અને પ્રયોગ ત્રણ માત્ર આકૃતિ સમજવાની છે હવે એના વાક્યો સાથે આપણે કઈ લાગ્યો હોય કે નહીં બરાબર ઘટના હું તમને સમજાવું ઓકે તો એ લોકોએ પહેલો જે પ્રયોગ કરેલો તે કેવું કરેલો કે એક પહેલા ભૂચડું લીધું અને આ ગૂંચડું ની સાથે નીચે ગેલ્વેનોમીટર લીધું આવી રીતે આ ગૂંચડું લીધું અને આ ગૂંચડું એટલે એને આપણે કહે ગૂંચડાને ઇંગ્લિશમાં કહેવાય કોઇલ કોઇલ C4 કોઇલ એટલે એક ગૂંચડું લીધું C1 બરાબર અને આ ગૂંચડું ની અક્ષ ઉપર અહીં એક મેગ્નેટ લીધો અને ધારો કે અહીંયા નોર્થ પોલ છે ને અહીંયા સાઉથ પોલ છે એટલે એક ચુંબક લીધો બરાબર ઓકે ચુંબક છે એટલે આ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે અને ફરીને પાછી દક્ષિણ ધ્રુવમાં જશે ઓકે તો ચાલો ઉત્તર ધ્રુવમાંથી જે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોજો આ ગુચરા સાથે સંકળાય બરાબર તો આ ગુચરા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થયેલી છે સંખ્યા 1 2 3 4 એટલે અત્યારે આ આ બંધ પૃષ્ઠ ગુચડું છે એનું ફ્લક્સ 4 વેબર છે એમ કહેવાય બરાબર છે ઓકે હવે શું થશે તો જોઈ લો અત્યારે તો ફ્લક્સ 4 વેબર અચળ છે આપણે ગુચરામાં શું ઉત્પન્ન કરવાનું છે શું પ્રેરિત કરવાનું છે વિદ્યુત પ્રવાહ તો એ વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારથી જ થાય બરાબર તો એ લોકોએ શું કર્યું કે જે આ ચુંબક છે ને અત્યારે તો આ ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અચળ છે 4 વેબર જેટલું બરાબર હવે જો આ ગુચર આ જો ગજિયા ચુંબકને આ જો ગજિયા ચુંબકને આપણે આપણે આ નજીક લાવીએ તો બોલો નજીક લાવીએ તો આની વધારે ને વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાશે તો અત્યારે 4 સંકળાતી છે નજીક લાવો તો વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગુચરા સાથે સંકળાય બરાબર છે ને હા તો ફ્લક્સ વધે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થવાનો અને જો આ ચુંબકને આપણે દૂર લઈ જઈએ જો દૂર લઈ જઈએ તો શું થાય તો આ ફ્લક્સ ઘટે એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે એટલે થયો તો ફેરફાર જ ને નજીક લાવો તો ચુંબકીય ફ્લક્સ વધે અને ઘટાડે એટલે દૂર લઈ જાવ તો ચુંબકીય ફ્લક્સ ઘટે પણ ફેરફાર થયો કે નહીં થયો બરાબર થયો ને હા તો અત્યારે એ લોકોએ જોયું કે જ્યારે સ્ટેડી મોશન હતું જ્યારે અહીંયા ગજ ચુંબક સ્ટેડી હતો ગુચરું પણ સ્ટેડી હતું તો એ લોકોએ જોયું કે આ ગુચરામાં અહીંયા પ્રવાહ નહીં મળેલો બરાબર પણ જ્યારે આ ચુંબકને નજીક લઈ ગયા કાં તો દૂર લઈ ગયા બરાબર ત્યારે આ ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે
तेरे आ गैल्वेनोमीटर छे ने कोणा वर्तन बतावे शु बतावेलु कोणा वर्तन बतावे ने कोणा वर्तन ने गैल्वेनोमीटर कोणा वर्तन केरे बतावे जर प्रवाह पसार थाय बराबर तो तेरे ए लोको ए जोयलु के आ जे गुचडू छे एना माथी प्रवाह पसार थयो એટલે પ્રવાહ ઉત્પન્ન થયો એમ આ શું ઉત્પન્ન થયેલો આ ગુચડામાં પ્રવાહ ક્યારે થયેલો જ્યારે તમે આ ચુંબકને નજીક કે દૂર લઈ જાઓ ત્યારે કે ગુચડાને નજીક કા તો દૂર લઈ જાઓ ચુંબકથી ત્યારે બરાબર ત્યારે આ ગુચડામાં તમને શું મળેલો પ્રવાહ પ્રેરિત થયેલો ત્યારે આ ગેલ્વેનોમીટરે શું બતાવેલું આવર્તન બોલો છે કે આ ઘટનાના સંદર્ભે આ વ્યાખ્યા જ્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે પ્રવાહ પ્રેરિત થાય એટલે કે ઉત્પન્ન થાય તો આ ઘટનાને શું કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય બરાબર વચ્ચેથી સ્ટાર્ટ કરીએ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય આ ઘટનાને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ ક્લિયર સમજ પડી ઓકે ચાલો હવે એવી જ રીતે એ લોકો એક બીજો પ્રયોગ કર્યો બરાબર તો બીજો પ્રયોગમાં એ લોકોએ શું કર્યું કે બીજા પ્રયોગમાં એ લોકોએ બે કોઇલ લીધી કેટલા ગુચડા લીધા બે તો પાછું પહેલું ગુચડું તો જેવી રીતે હતું એવી જ રીતે કે જેની સાથે ગેલ્વેનોમીટર જોડેલું હતું બરાબર ઓકે એટલે આ હતું ગુચડું કોઇલ સી વન બરાબર ને એની જ અક્ષ ઉપર બાજુમાં અહીંયા એક બીજું ગુચડું મૂક્યું હા અને એમાંથી પ્રવાહ પસાર કરે એટલે એમાં પ્રવાહ પસાર કરવા માટે તેને વી વોલ્ટની કે ઈઈએમએફ ની બેટરી સાથે જોઈન કરેલું તો આ ગુજરું હતું કોઇલ સી ટુ બરાબર હવે આવા પ્રયોગમાં એ લોકોએ શું જોયું કે જો પહેલા એ લોકોએ આ બેટરી ચાલુ કરી ને બેટરી ચાલુ થઈ ગઈ એટલે આ પ્રવાહ પસાર થવાનો આ ગુજરામાંથી આવી રીતે બરાબર ચાલો હવે ચોથા ચેપ્ટરમાં આપણે જોયું કે જ્યારે વાહકમાં પ્રવાહ પ્રેરિત થાય બરાબર તો એ સોલેનોઇડ જ્યારે સોલેનોઇડ આંટામાં જ્યારે પ્રવાહ પ્રેરિત થાય તો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બરાબર તો આ જે ગુચડું છે કોઇલ સી2 છે તે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરશે તો એ વચ્ચેનામાંથી એમ પસાર કરે તો આ આવી રીતે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જનરેટ કરી કોઇલ સી2 એ બરાબર ને આ સી2 એ જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરી તો આમાંથી જોઈ લો આ ચાર સંકળાઈ બોલો અત્યારે તો આ ફ્લક્સ અચળ છે કે બરાબર તો પાછું શું કરવાનું તો પાછું આપણે આમાં પ્રવાહ પ્રેરિત કરવાનો છે સી1 માં તો એ કેવી રીતે થશે કેવી રીતે થશે તો પાછું આ કોઇલ સી2 ને કાં તો નજીક લઈ જાઓ કાં તો દૂર લઈ જાઓ નજીક પણ લઈ જઈ શકો દૂર પણ લઈ જઈ શકો ફ્લક્સમાં ફેરફાર જરૂરી છે તો પાછું આ કોઇલ સી2 ને તમે શું લઈ જાઓ કાં તો નજીક લઈ જાઓ સી1 ની કાં તો દૂર લઈ જાઓ સી1 ની તો પાછું જ્યારે નજીક લઈ જશો કે દૂર લઈ જશો એટલે આ સી1 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે ને ફેરફાર થશે તો આ ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે ને આવર્તન ત્યારે જ બતાવશે જ્યારે આ ગુચરુમાં પ્રવાહ ઉત્પન્ન થશે બરાબર આ એ લોકોએ જોયેલું હતું આ પ્રયોગ એ લોકોએ કરેલો હતો બરાબર તો પાછું આવ્યું આમાં જે પાછો પ્રવાહ પ્રેરિત થયેલો હતો આવી રીતે જોયું કે સમજ પડી કે તો જો આ પહેલી ને બીજી ઘટના છે તો સેમ
પામાં એક પૂછડાથી કર્યું, પેલામાં બે પૂછડાથી કર્યું, બરાબર? એટલે જોઈ લો પાછું, જ્યારે વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં શું ઉત્પન્ન થાય છે? પ્રવાહ. તો આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ, બરાબર? અને પ્રયોગ નંબર 3 પણ હતો જ. તો એમાં એ લોકોએ શું કરેલું છે કે પાછા બે જ કૂતરા રાખેલા છે, બરાબર? તો જોજો, પ્રયોગ નંબર 3 માં પણ આવી જ રીતે સેમ છે, પાછા બે જ કૂતરા રાખેલા છે. પાછું કોઇલ C1 એના છેડા ઉપર તો ગેલ્વેનોમીટર ફિક્સ કે જે પ્રવાહની હાજરી માપે, અને એની અક્ષ ઉપર બીજું કૂતરું, ઓકે. અને તેની સાથે જોજો બેટરી પણ હશે અને કળ પણ હશે, કળ કે અને બેટરી પ્લસ માઇનસ વી વોટ. જો કળ પણ હશે, બરાબર? ચાલો, તો પાછું આવ્યું, આ બેટરી એને જોડેલી છે, તો આ પ્રવાહ વાહકમાં આવી રીતે પસાર થશે, આ પ્રવાહ પસાર થશે એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જનરેટ કરશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એને જનરેટ કરી, બરાબર? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જનરેટ કરી. હવે એ લોકોએ શું કર્યું જોજો આ પ્રયોગમાં, આ જે કર્ણ છે ને, કર્ણ કે, ઓકે. તો જો અત્યારે ફ્લક્સ અચળ છે, બરાબર? હવે જો ધારો કે આ કર હું ખોલી દઉં તો પ્રવાહ બંધ થઈ જાય, તો ફ્લક્સ ઘટીને શૂન્ય થઈ જાય. પાછી કર એમ બંધ કરું, ક્લોઝ કરું એટલે કનેક્ટ થઈ જાય, એટલે પાછો પ્રવાહ ચાલુ થઈ જાય, પાછું ફ્લક્સ મહત્તમ બની જાય. એટલે કર ખુલ્લી બંધ, ખુલ્લી બંધ, ખુલ્લી બંધ જો આપણે કર્યા કરે તો ફ્લક્સ વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. એટલે આ જે કર છે એ કરને તમે, આ કરને એ લોકોએ શું કરેલું હતું આ કેસમાં, આ કરને એ લોકોએ ઓપન અને ક્લોઝ આવી કન્ડિશનમાં મૂકેલું, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, બરાબર? તો ઓપન હોય તો પ્રવાહ પસાર નહીં થાય, પ્રવાહ પસાર નહીં થાય તો પેલા ગુજરાતમાં પ્રવાહ પ્રેરિત નહીં થાય, એટલે પેલું ફ્લક્સ ઘટી ગયું. પાછું બંધ કરો, ફ્લક્સ વધી ગયું, વધઘટ 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 થયા કરે, તો ભાઈ ચુંબકીય ફ્લક્સમાં જયારે ફેરફાર થઈ ગયો તો જ પેલા વાહકમાં પ્રવાહ પ્રેરિત થાય, એટલે પાછું આ વાહકમાં આવી રીતે પ્રવાહ પ્રેરિત થવાનો, બરાબર? તો આ પ્રવાહ આય. તો આ પ્રયોગ નંબર 3 હતો, બરાબર? પહેલા પ્રયોગમાં ગજે ચુંબકને નજીક દૂર લાવીને ફ્લક્સમાં ફેરફાર કર્યો તો પ્રવાહ ઉત્પન્ન થયો. બીજા પ્રયોગમાં બે કોઇલ, બે કૂતરું, કૂતરા બીજા કૂતરાને નજીક અને દૂર લાવીને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કર્યો તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો. અને ત્રીજા પ્રયોગમાં શું કર્યું? કર જ રહી C2 સાથે, બીજા કૂતરા સાથે, તો કર ચાલુ બંધ કરો તો પ્રવાહ વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, તો ફ્લક્સ વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, એટલે ફેરફાર થાય તો બીજા કૂતરામાં પ્રવાહ પ્રેરિત થાય છે. તો બોલો, આ વ્યાખ્યા સમજ પડી કે વાહકમાં પ્રવાહ પ્રેરિત ત્યારે જ થાય જ્યારે વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ફેરફાર થવો જરૂરી છે, ક્લિયર? ના, ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો એ આપણે અહીંયા સમજ્યા, થશે આટલું કામ તમારાથી, થશે ને? તો આટલું કામ તમે તમારા નોટમાં કમ્પ્લીટ કર્યું, અને ફેરેડે અને હેનરીના પ્રયોગો સિલેબસમાં નથી. પણ સમજૂતી માટે જો આ પ્રેરણની ઘટના તમને સમજ ક્યારે પડી? જ્યારે મેં 3 પ્રયોગો સમજાવ્યા તો ને, થશે ને આટલું કામ? ઓકે, તો આટલું કામ તમે પૂરું કરજો, બરાબર? થેન્ક યુ વેરી મચ.